રામધામ ડાયરાને ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાયને. કેમ છો ડાયરો બધાય? મજામાં ને? સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા બ્લોગ વિડીયોની અંદર. ટાઈમ થયો હે અત્યારે બપોરના લગભગ 1:30 વાગી ગયો હે. અને જો ઘરેથી બપોરા પાણી કરીને પૂગી ગયા છીએ ખાણે પાછા. અને આજ છે ને ડાયરો આપણે જો પાછા કામે ચડી ગયા છીએ. આપણે જે પાર્સલના ભાગમાં જે શેડ બનાવ્યો ને એમાં પતરા ફિટ કરવા હાટું પતરા મંગાવ્યા હતા ને, તો ગાડી આવી ગઈ હે. એમાં એવું હતું ગાડી હે ને પતરા એની કાલે આવવાની હતી, પણ કાલ પછી મોડું થઈ ગયું સાંજે એટલે ગાડી નહોતી આવી. તો અત્યારે જો પતરા એની ગાડી આવી ગઈ હે આઈસરમાં, તો બંધને એવું છોડવાનું ચાલુ છે. અને આપણે હે ને એ બધું કામકાજ થાય ને બંધને એવું છોડવાનું, કારણ અહીંયા થોડીક સાફસફાઈ કરી નાખવી, કેમ કે પતરા હે ને એ ધાબામાંથી પાછા સીધા ઉતારવાના હે. ગાડી અહીંયા પાછી મારી પતરા બધા સીધા અહીંયા ઉતારી નાખશું, એટલે પછી અહીંથી સીધા આપણે શેડમાં ચડાવવાના થાય ને તો ઠીક રહે. આમ ટૂંકમાં ચડાવવામાં બહુ મહેનત ન કરવી પડે, થોડા માણસો હોય ને તો એ ચડી જાય, એટલે બંધને એવું છૂટી જાય, એટલે ગાડી આ બધું પાછી મારી અને આપણે આ ખાલામાં અહીંયા ઉતારી નાખશું. તો હોવાદમાં મેન ભાઉભાઈ અહીંયા બધું હતું ને એ વાવી નાખ્યું હતું, પણ અહીંયા થોડીક રેતી પડી છે ને એ આપણે જ્યારે ઉપર પ્લાસ્ટરનું એનું કામ ચાલુ હતું ને તો ત્યારે આણી હતી. એ ચોમાસામાં હે ને વરસાદની આખો ઢગલો ફોવાઈ ગયો હે, તો પાવડો લઈને આવ્યો હોઉં ને ઓલા બધા બંધને એવું છોડે ને કમ્પ્લીટ કરે ને, તો આપણે રેતીનો ઢગલો હે ને એ બધું ભેગું કરી નાખવી. તો ટાઈમ થયો અત્યારે 1:30 વાગ્યા જેવો, અને આપણે હે ને આયસરમાં બંધ ને એવું બધું છોડી અને જો પતરા ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. તો પહેલાં હે ને આપણે આયસર આંચુરના ભાગમાં પાછું માર્યું હતું ને, તો ત્યાં પાછું મારીને અડધા પતરા આ બાજુ ઉતાર્યા છે, અને અડધા પતરા હે ને એ ઉતારવાના છે ઓલી બાજુ. તો અત્યારે આયસર ફેરવતા એટલે જો આપણે અડધા પતરા હે ને અહીંયા ઉતારી નાખ્યા છે. આ પતરા હે ને એ સો પતરા ટૂંકા છે, એ પતરા આપણે જે ઓલા માથે ઓલા ગોવા ન ફરતા હોય એ મૂકવાના હે ને, તો ગોવાના ભાગના એટલે જે ટૂંકા આવે ને એટલા ટૂંકા છે, ને બાકી આ પતરા છે એ 25 ફૂટના છે. અને હવે જો પાછા ઉતારવાના ચાલુ કરવાના છે, જો પણ આયસર પાછું લાગી ગયું છે, અડધા અહીંયા ઉતરી ગયા અને અડધા અહીંયા ઉતારવાના છે. અને અહીંયા જો આપણે રેતી ને એ બધું સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરી વાળ્યું હતું, જો બધા ગોઠવાઈ જાય જગ્યાએ. અને ડાગલા માથે હે ને એટલે સીધા પતરા આ રીતને આવી જાય ને, એટલે સીધું આમ પછી છપ્પી મારી દેવાની. હા આવવા જેવું જો આ રીતના હે ને ઉતારવાનું ચાલુ કરી દીધું છે. અડધા પણ ઉતર્યા અને અડધા હવે અહીંયા ઉતરશે. આટલી જ જગ્યા વધે ના ના ફાઈનલી હે ને ડાય. તો 1.5 કલાકની મહેનત પછી હે ને આપણે પતરાની ગાડી આવી હતી એ થઈ ગઈ છે ખાલી, અને પતરા હે ને બધા આપણે ધાબામાંથી જ ઉતારી નાખ્યા છે અને બે વિભાગ કર્યા છે. અડધા આપણે ઓલી બાજુ ઉતાર્યા છે અને પહેલાં હે ને આપણે અડધા આ બાજુ ઉતાર્યા હતા, તો બે બાજુ અલગ અલગ ઉતાર્યા હતા. એટલે શું છે કે જ્યારે આપણે શેરમાંથી ચડાવવાના થાય ને ત્યારે તકલીફ ન થાય, આપણે આ બાજુ ચડાવવાનું ચાલુ કરીશું ને એટલે અડધે સુધી તો આ 25 ફૂટનું માપ છે ને એ મોભારાથી માંડીને 90 સુધી અડધે સુધી આખે આખું હળંગ જાય છે. એ પછી લાંબો ભાગ આવે છે તો ઇન્ચોરે હાંધા આવશે, બાકી ઠેઠ સુધી હે ને અને આ જ પતરા હાલ છે લગભગ. મારા ખ્યાલથી જો આ હાંધો રહ્યો ને ત્યાં સુધીની જગ્યા રહે ને 25 ફૂટની છે, એટલે ઓલચોરનો ભાગ રહ્યો ને ત્યાંથી માંડીને અહીંયા સુધી એ પતરા હાલ છે. ઓલી બાજુ અમુક આ પતરા રહ્યા ને 25 ફૂટના એમાં કટિંગ આવશે અને ઓલી બાજુ તે એ રીતનું થશે. અહીંયા સુધી હે ને આ કેસીસ જે રહે ને ત્યાં સુધી ઓલી બાજુ તે આના જ પતરા ઠેઠ સુધી હાલી જાય. અને અડધા પતરા જો આપણે અહીંયા ઉતાર્યા અને મોભારા તે આવી ગયા હતા. આપણે જે વચ્ચે ઓલી મોટી કેસીસ લઈને ત્યાં બે બાજુથી પતરા ભેગા થાય ને ત્યાં મોભારા નાખવાના થાય વચ્ચે, તો એ રીતે જો અહીંયા ઉતારી નાખ્યા છે. અને ટોટલ આપણે હે ને બધાએ થઈને અત્યારે પતરા આવ્યા છે 92 પતરા, એટલે ટૂંકમાં ઓલી બાજુની દિવાલ લઈને નીચે આ બાજુની દિવાલ સુધી ફેસ સુધી વચ્ચે મોભારેથી માંડી અને 25 ફૂટ બે બાજુ ઢાળ પડે ને એટલા પતરા આવી ગયા છે. અને હવે જો આપણે બીજા જ્યાંથી હેઠા અને આ છે ને અમારે ભાજો ઘરેથી ઘોડીને અહીં લાવ્યા હતા ને પડામાં, તો લાંબી બાંધી દીધી હે એટલે અહીં તો નીન ખાય છે. હાઈ
બેઠો અહીંયા 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 અને જો ગાડી થઈ ગઈ છે ખાલી હવે એમાં હું સડાય તો આજ છે ને આ ગાડીવાળા ને એમ બધા ફૂલ હેરાન થયા હવે આ ગાડીવાળાએ છે ને પાયપ બાંધ્યો હતો ને તો પાયપ અહીંયા વચ્ચે હતો ને એની માથે પતરા મૂક્યા હતા તો પાયપે વળી ગયો અને ગાડી તમે જુઓ ને તો ડાગલો આમ વચ્ચે ત્યાં મૂક્યો એમ બેન્ડ મારી ગયેલો દેખાય છે તો એવું થઈ ગયું હતું વજન તો બહુ જાજો કેમ કે હાલ એ આ મૂકી દે આપણે વેવાડી કરવા થાય છે હા એક બીજું મૂકી દે અત્યારે હે ને ફાઇનલી જો ગાડી ખાલી થઈ ગઈ છે પછી એવડાવીને પછી પાઇપ પડી ગયો ને તો આ બધા સપોર્ટ મૂકી અને માન મને અહીંયા પુગાડ્યું હતું અત્યારે જો ગાડી ખાલી થઈ ગઈ હવે બધા બેઠા છે હાથ પગને એવું ધોવાનું ચાલુ છે અને પણ એ જો ઓલા છે ને એ આપણે ઓલા શું કહેવાય એક્ઝિટ ફેન આવે ને ઉપર નથી ઓલા ગોળા મૂકતા એના સ્ટેન્ડ છે તો આની માથે આપણે ગોળા ફિટ થાય એ ત્યાંના છે એ ભાઉભાઈની જો અંદર ઓલા આપણે મૂક્યા છે આ જે ઓલા ખોખા છે ને અડધા ખોખા અહીંયા પડ્યા અને અડધા ખોખા જો આમ ઓલી બાજુ પડ્યા ફિલ્ટર સાહેબ તો એ ખોખા છે ને એ ખોખા આપણે ટૂંકમાં અહીંયા એની માથે ટૂંકમાં ઓલા મોટા શેડમાં તમે જોયું હોય છે આપણે જીનમાનીમાં જઈએ ને ત્યાં કને માથે ઓલા ગોળા હોય ફરતા હોય તો એ આ રીતના હોય છે આ એની જગ્યા હોય એ આપણે જે પતલાની ખાવું આવે ને એનો ફિટ થઈ જાય એની માથે ગોળો ફિટ થઈ જાય એ રીતની સિસ્ટમ હોય છે અંદરની એવા બહાર ટૂંકમાં કાઢીને ફરતી હોય છે ગોળા જો આખો ખાધા ને એમાં હે એકાદો ખોલી જ નાખ્યું આ તો આપણે તો હું છે ઘરની વસ્તુ છે એટલે વાંધો નહીં ખોલવામાં ઉઠાવેલો હોય ને જો આ વસ્તુ રહી ને એ હે આ રીતની ફરે આમ જોયું આમ ફરે અત્યારે આ પાછું પેક કરી દેવું હતું એમનો આમ હતું બાકી એમ જો કણા કાલ મજા આવી છે કાઉ ભાઈ ભૂકા કાટ ને છે કણો આવ્યો નહીં ને કણો રહી ગયો કણો સા બનાવવા જાય છે કણો સા બનાવે ને મસ્ત એટલે પછી સા પી ને છી ત્યાં સુધી હે ને પંખો ચાલુ તો પડી આરામ કરી લીધું કેમ કે ગરમી હે ને કાલ જેવી હતી ને એમની ગરમી હે ગરમી થાય ને ફૂલ કપડાં બદલાયા હતા ને એનું કપડાં આખા પરસેવાના પલ્લી જાય હાલ બને એમ જો આદુ ને એવું નાખીને મસ્ત બનાય હોય ભેગો કરી નાખજે એવું હોય મહેમાન આવ્યા છે અને કંઈક અમારો બધો ડાયરો છે પતરા ઉતારીને આવ્યા ને બધાને સા પાણી પાઈ દેવી અત્યારે ટાઈમ થયો છે રાતે 8:39 એટલે કે 8:40 જેવો ટાઈમ થયો છે અને આપણે રોજની જે મિટિંગ હોય ને એ મિટિંગ પૂરી થઈ ગઈ છે તો અત્યારે છે ને આટલું આપણે ફેર પડી ગયો પહેલાંનો જે ટાઈમ હતો અને આપણે આ નોતા પછી શું કહેવાય શિયાળાની શરૂઆત થઈ ને તો એમાં ને પહેલાંના ટાઈમમાં એટલો ફેર પડી ગયો પહેલાં આપણે શું કહેવાય દિયાથમ્માના ટાઈમમાં ને અત્યારના દિયાથમ્માના ટાઈમમાં એટલે જાજો ફેર પડી ગયો ને એટલે વાવ પાણીની એવું બધું હટ થઈ જાય અને મીટિંગ હોય તે બધાએ હટ કરી અને હટ બધા ખૂબ ભાગી જતા હોય આવું થાય છે બાકી એ જે આમ મૂક્યો હોય આમ શિયાળો શરૂ થઈ ગયો છે પણ એ જે ટાઈટ કે એવું કંઈ નથી પડતું ગરમી પડે એની તમે વાત જ આવવા જોઈએ એવી અને એમાં તે આજ પાછી શરદ પૂનમ છે એટલે જો સાંધો ઉગ્યો છે આખો જો લ્યો અને અંજવાળ્યું છે ને તો જો પવન છકો ને એવું બધું અહીંથી ચોખ્ખું દેખાય એમ કેમ દિવસે અંજવાળું હોય એવું છે બાકી જો ખેડૂત અત્યારમાં પથારી કરીને સુઈ ગયા છે અને બધા ઢોરાય તે જો બાર બાંધ્યા છે ને તો એ તેમ મસ્ત બેસી ગયા છે જો ત્યાં હું પાડે ગા ને બધું એમ જ ઊભી છે આજી આ તો માતા આવી હમણાંથી નથી ગયા ને એટલે અહીંયા જો નંચી પાડુડી બધું હઈ જો બેઠી છે ને એ રીતે અને જો જલસું ઓલ આપણે આપણે બધું અને આમ બેઠો છે વાસડો એમાં ના ના પેટ્રોલ નહીં જાય ગેસ ખૂટી ગયો તો બાંધીને લઈને વી આવજો તો એમાં એવું હોય ડાયરો અમારા ઉભે છે ને ગામમાં જતા દૂધ ને અમમાં પ્લેટિના છે ને એમાં ગેસ થઈ ગયો પૂરો એમ નહીં ગામમાં ગામમાં છે
નકર બાંધીને લઈ લઈ આવજો પછી. બાકી જો અમારે અંકિતાબેન આવી ગયા હે, અંકિતાબેન ને પરીક્ષા ચાલુ છે નથી વાંચવાનું. અંકિતા તો ક્યારે વેલા જાજી ને તો હું જાઉં, જોઈ ચોપડા બોપડા બધું લઈને આજે આવ્યા છે. આ જંજવાળું છે ને સરદ પૂનમ છે, રાસ બાસ નથી તમે માનતી તમે? તો ખૂટવામાં જોઈએ ને કેદી પૂર્યો તો ખેડુ ને, તો મજા બગડી ગઈ છે ખેડુ ને હે ને. કાલે હલવો ખાઈ જાય ને તે શરદી થઈ ગઈ, ઊનું પાણી પીવે છે. ટીકડું જોતું છે દુખાવાનું? અંચિતાબેન લઈ જાઓ, હાલો હાલો ડાયક હવે જો આ ને દાંત હાંસવી લઈને આલા જાય છે, વાટમાં ક્યાંય પડી જાય ને. એવો રાજભાઈ ને હે ને એ દાંત ને નાખવો છે ધરોડીમાં, બસ ના નાખી દે ક્યાં નાખ્યો ઠેક. અહીં જો દેખાડ તો બોખું મોઢું કયો પડી ગયો, હલ તો એ પડી ગયો. આ ચાલો મૂંડો હાલવા, જો દાંત ને નાખી દીધો ધરોડીમાં એટલે હાટ ઉજી જાય છે ને. એટલે બોલવું પડે, કેવું પડે, હાટ ઉજી જાય છે એમ કીધું તું તું. નવા દિવસના નવા બ્લોગમાં.